नमस्कार विद्यार्थी मित्रों, आज आप जीशू धोरण दस गणित चैप्टर त्रण द्विचल सुरेख समीकरण युग्म तीजु चैप्टर बोर्ड की परीक्षा में 8 मार्क्स पूछाय छे, जेमा 1 मार्क्स 2 प्रश्न 2 मार्क्स 1 प्रश्न जेना अथवा पण 2 मार्क्स 1 प्रश्न हो आज चैप्टर नो अने 4 मार्क्स 1 प्रश्न आम 4, 2, 6 और 8 मार्क्स बोर्ड की परीक्षा में पूछाय छे। हवे आपणे आ चैप्टर में आगळ जोईशुं सुरेख समीकरण युग्मनो उकेल मेळवानी बैजिक रीत। आ बैजिक रीतना 3 रीत छे, आदेशनी रीत, लोपनी रीत अने चौकड़ी गुणाकारनी रीत। तेमांथी आपणे सौ प्रथम आदेशनी रीत जोईशुं। स्वाध्याय 3.3 में आदेशनी रीत थी दाखला गणवाना छे, तो आदेशनी रीत जोईए एना कुल 3 स्टेप आपणे याद राखवाना छे। पहेलो स्टेप जेने आपणे सोपान 1 कहीशुं ते जोईए, एक चल ने बीजा चलना स्वरूप में मेळवो। आपणने समीकरण युग्ममां आपेलो होय ए समीकरण युग्ममांथी एटले के 2 समीकरणमांथी आपणने जे समीकरण अनुकूल होय जेमां आपणे सरळताथी गणतरी करी शकीए तेवुं होय એવું સમીકરણ પસંદ કરીએ અને તેમાંથી x અને y એવા 2 ચલ હોય તો 2માંથી 1 ચલનું બીજા ચલના સ્વરૂપમાં રૂપાંતર કરવું એટલે કે મેળવવું। દાખલા તરીકે y ને x ના સ્વરૂપમાં અથવા x ને y ના સ્વરૂપમાં મેળવીએ। અહીં બંને સમીકરણ સરળ છે તો આપણે पहला समीकरण ऊपर से लईशुं। अहीं पहलुं समीकरण छे x + y = 9। तो आपणे अहीं y ने डाबी बाजु राख्या अने x ने जमणी बाजु ले गया, तो y = 14 - x ने 14 छे, x ने जमणी बाजु ले जाय तो माइनस थाय, एटले के आपणे y ने x ना स्वरूपमां मेळवेल छे। हवे બીજો સોપાન જોઈએ તો બીજા સમીકરણમાં y ની આ કિંમત મૂકતા સમીકરણ એક ચલ x ના સ્વરૂપમાં મળે, એટલે કે આપણને અહીંયા y ની કિંમત મળી છે। એ y ની કિંમત બીજા સમીકરણમાં મૂકીએ તો બીજું સમીકરણ છે x - y = 4। તો અહીંયા આપણે લખ્યું છે x - y = 4, એમાં y ના બદલે 14 - x મેળવ્યું તે મૂકીએ તો x - y ના બદલે મૂકીશું 14 - x = જમણી બાજુ છે 4। હવે અહીંયા કૌંસમાં મૂકેલી કિંમતને કૌંસની બહાર કાઢીએ તો -14, અહીંયા માઇનસ પ્લસ x મળશે બરાબર જમણી બાજુ 4। x + x = 2x = 4, અહીંયા -14 જે ડાબી બાજુ છે તેને જમણી બાજુ લઈ જઈએ તો પ્લસ થઈ જશે 14 + 4 = 18। અહીંયા 2x = 18 છે માટે x = 9, આપણે બંને બાજુ 2 વડે ભાગીએ તો x = 9 મળે। હવે ત્રીજા સોપાન પ્રમાણે જોઈએ, સોપાન 1 ની મદદથી બીજા ચલ x ની કિંમતને સમીકરણમાં મૂકતા ચલ y ની કિંમત મળે, એટલે કે સોપાન 1 ની મદદથી આપણે y ને ચલ x ના સ્વરૂપમાં ફેરવ્યું। હવે તેમાં આપણે આ જે x ની કિંમત મળી છે તે મૂકીએ તો x = 9 મળ્યા। આપણું સોપાન 1 પરથી સમીકરણ હતું y = 14 - x, જેમાં x ની કિંમત 9 મૂકીએ તો આપણને મળશે y = 14 - 9, માટે y = 5, એટલે કે 14 માંથી 9 જાય તો 5, એમ આપણને y ની કિંમત મળી, એટલે કે આપણને x અને y બંનેની કિંમત મળશે। આ આદેશની રીત છે। હવે
સ્વાધ્યાય 3.3 ના પ્રશ્ન 1 નો ત્રીજો દાખલો 3x - y = 3 અને 9x - 3y = 9 આ બે સમીકરણ યુગ્મ છે આ એક સમીકરણ યુગ્મ છે એ સમીકરણ યુગ્મમાંથી પહેલું સમીકરણ ગણતરીમાં ગણતરી કરવા માટે સહેલું પડશે એમ લાગે છે તો આપણે પહેલા સમીકરણ ઉપરથી y ને ચલ x ના સ્વરૂપમાં મેળવીએ 3x - y = 3 આમાં y ને જમણી બાજુ લઈ જઈએ તો y = 3x - 3 આ 3 ને ડાબી બાજુ લઈએ તો માઈનસ થઈ જશે માટે y = 3x - 3 એટલે કે આપણે y ને ચલ x ના સ્વરૂપમાં મેળવ્યું સોપાન 1 પ્રમાણે હવે y ની આ કિંમત સમીકરણ 2 માં મૂકીએ સમીકરણ 2 છે 9x - 3y = 9 એમાં y = 3x - 3 મૂકીએ તો 9x - 3 અહીંયા y ના બદલે આપણે મૂકીશું 3x - 3 = 9 હવે ગણતરી કરીએ 9x - 3 વડે કૌંસમાં બંને પદને ગુણીએ 3 તારી 9 - 9x - - + 3 તારી 9 = 9 9x માંથી 9x જાય તો આપણને પરિણામ મળશે 9 = 9 અહીં 9 = 9 મળે છે x ની કે y ની કોઈ કિંમત મળતી નથી એટલે કે ચલ ની કોઈ કિંમત મળતી નથી પણ 9 = 9 એ સાચું વિધાન છે જે સાચું છે એટલે કે આ સમીકરણો બંને સમાન સમીકરણ છે આપણે અહીંયા ચેક કરી જોઈએ સમીકરણ 1 ને 3 વડે ગુણીએ તો 3 તારી 9 x ના સહગુણકો y ના સહગુણકોમાં પહેલા સમીકરણને 3 વડે ગુણીએ તો -3y મળશે એ રીતે અચળ પદ 3 ને 3 વડે ગુણીએ તો 9 થશે એટલે કે પહેલા સમીકરણને 3 વડે ગુણવાથી બીજું સમીકરણ મળે છે એનો અર્થ એ થાય કે આ બંને સમીકરણ સમાન છે જ્યારે બંને સમીકરણ સમાન હોય ત્યારે તે સમીકરણના અનંત ઉકેલો છે માટે આ સમીકરણ યુગ્મના અનંત ઉકેલો છે અહીં y = 3x - 3 અહીં મેળવ્યું તે y = 3x - 3 જ્યાં x કોઈ વાસ્તવિક સંખ્યા છે તો આમાં આપણે x ની જુદી જુદી કિંમતો મૂકીએ તો y ની જુદી જુદી કિંમતો મળશે આવી બધી જોડ આપેલ સમીકરણ યુગ્મના ઉકેલ થાય પ્રશ્ન 3 નીચેની સમસ્યા ઉપરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મેળવો અને તેમનો ઉકેલ આદેશની રીતે મેળવો પ્રશ્ન 3 નો બીજો દાખલો છે બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતાં 18 અંશ મોટો હોય તો તે પૂરક કોણો શોધો ધારો કે બે પૂરક કોણો પૈકી મોટા ખૂણાનું માપ 1x તથા નાના ખૂણાનું માપ
y છે મોટા ખૂણાનો માપ x અને નાના ખૂણાનો માપ y છે હવે આપેલી માહિતી મુજબ x અને y એ પૂરક કોણો છે આપણે જાણીએ છીએ કે પૂરક કોણોના માપનો સરવાળો 180 થાય એટલે કે x વત્તા y બરાબર 180 અંશ બંનેના અંશ માપનો સરવાળો 180 થાય હવે બીજી માહિતી આપેલી છે મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ જેટલો મોટો હોય અહીં મોટો ખૂણો છે x આ મોટો ખૂણો x એ અહીંયા લખીએ નાના ખૂણા y કરતા 18 અંશ જેટલો મોટો છે એટલે કે x બરાબર y વત્તા 18 અંશ આમ આપણને બે સમીકરણ મળ્યા હવે અહીં બીજા સમીકરણમાં x બરાબર y વત્તા 18 અંશ છે તે આપણે સમીકરણ 1 માં મૂકીએ અથવા આ સમીકરણને આપણે આ રીતે પણ લખી શકીએ x માઇનસ y બરાબર 18 અંશ આ સમીકરણ એ સમીકરણ 2 હવે અહીં આપણે લખ્યું છે તે જ x અથવા y ના સ્વરૂપમાં પરિણામ મેળવીએ તો x બરાબર આપણને મળ્યા y વત્તા 18 અંશ એને આપણે સમીકરણ 1 માં લખીએ સમીકરણ 1 એટલે કે x વત્તા y બરાબર 180 અંશ એમાં આપણે x બરાબર y વત્તા 18 અંશ લખીએ તો x ના બદલે આપણે લખીશું y વત્તા 18 અંશ વત્તા y બરાબર 180 અંશ y વત્તા y એટલે કે 2y બરાબર 18 અંશને જમણી બાજુ લઈ જઈએ તો 180 માઇનસ 18 180 અંશ માઇનસ 18 અંશ માટે 2y બરાબર 180 માંથી 18 અંશ બાદ કરવાના છે તો 180 માંથી આપણે 18 અંશ બાદ કરીએ તો 162 અંશ મળશે 162 વત્તા 8 એટલે 170 અને 10 180 હવે y બરાબર 162 અંશ છેદમાં 2 માટે y બરાબર 2 8 16 2 1 2 એટલે y બરાબર 81 અંશ હવે x બરાબર y વત્તા 18 અંશ આ પરિણામ છે એ પરિણામમાં આપણે y બરાબર 81 અંશ મૂકીએ તો x બરાબર y ને બદલે 81 અંશ વત્તા 18 અંશ માટે x બરાબર 81 અને 8 89 ને 10 99 x બરાબર 99 અંશ આમ માગેલ ખૂણાના અંશમાં 99 અને 81 છે આભાર